આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચીચી અવાજ ગાયબ થઈ રહ્યો છે, નથી સંભળાતો ચકલીઓનો આ કલબલાટ. ત્યારે જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે ઉપર આવેલા અંકુર હોટલ પર આપને ચકલીઓનો કલબલાટ સાંભળવા મળશે. ત્યાં ચકલીની ચીંચી અવાજ સાંભળીને તમે આસપાસ નજર કરો એટલે તુરંત જ હોટલના છત ઉપર છાપરામાં ઠેક ઠેકાણે ચકલીના માળા જોવા મળશે. આ હોટલના માલિક છેલ્લા 25 વર્ષથી ચકલીઓની માવજત અને રક્ષણ કરવાનું કામ કરી રહ્યા છે, સાથે ચકલીઓ માટેના માળા નિઃશુલ્ક વિતરિત કરી રહ્યા છે. હોટલ માલિક મનસુખ મલીનો રોજિંદો નિત્યક્રમ ચકલીથી જ શરૂ થાય છે. અત્યાર સુધીમાં તેઓ હોટલની આગળ પાછળ 250 જેટલા માળા બાંધી ચૂક્યા છે. અમે લગભગ હોટલમાં 25 વર્ષથી આ ચકલીઓની સેવા કરીએ છીએ. 200 થી 250 માળા છે, 200-250 ચકલીઓ છે, એના માટે ચણની વ્યવસ્થા છે, માળાઓની વ્યવસ્થા છે, પાણીના કુંડિયાઓની વ્યવસ્થા છે. અને લોકોનો ખાસ સંદેશો એ છે કે ચકલીઓ હવે લગભગ લુપ્ત થતી જાય છે, તો આવતી પેઢીઓને પણ ચકલી જોવા મળે. અને ખાસ કરીને સંદેશો એ છે કે લોકો પોતાને ઘરે માળા રાખે, ચકલીઓને પાણીના કુંડાઓ રાખે, એની વ્યવસ્થા કરે. અહીં હોટલ પર આવતા પ્રવાસીઓ ચકલીનું ચીચી અને કલબલાટ સાંભળીને તેઓ પ્રકૃતિની ગોદમાં આવી ગયા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. હોટલના માલિક સાથે પ્રવાસીઓએ પણ લોકોને ચકલીઓને બચાવવા માટે અપીલ કરી. અહીંયા હું જેતપુર ક્રોસ થતો હતો, હોટલમાં ચા નાસ્તો કરવા રોકાનો, તો આવીને મેં જોયું તો ચકલીના મારા મને ખૂબ સરસ લાગ્યા. ને આવું થવું જ જોઈએ, ચકલીના કલબલાટ વાતાવરણ બિલકુલ સરસ એમ અનુભવાય છે. ને આવું કરવું જ જોઈએ, આવનારી પેઢી માટે આ બહુ સારું છે.